નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વેરાવળ સુન્ની મુસ્લિમ જમાત દ્વારા ખાજા ગરીબ નવાઝ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર સામે કાર્યવાહી અને મુફ્તિ સલમાન અઝહરીને પાસામાંથી મુક્ત કરવા ડેપ્યુટી કલેક્ટરને આદનપત્ર અપાયું. ડેપ્યુટી કલેક્ટર મારફત ગુજરાતના મુખ્યમંત્રી, રાજ્યપાલ અને મુખ્ય પોલીસ અધિક્ષકને રજૂઆત કરવામાં આવી. અથકે મુસ્લિમ સમાજના પ્રમુખ મૌલાના અબ્દુલ રઝાક, વેરાવળ મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ અફઝલ પંજા, ઉપપ્રમુખ જાવેદ તાજવાની, મોહમ્મદ હુસેન ભાઈ, મુગલ હાજી, અબ્દુલ મજીદ દિવાન, મૌલાના નઝમુલ હુદા, નગરસેવક ગુલામ ખાન અને અલ્તાફભાઈ ચૌહાણ પટની, સમાજના કારોબારી અને જુદા જુદા સમાજના પટેલો આગેવાનો હાજર રહ્યા હતા. બ્યુરો ચીફ મૈડા સઈદ, એનએન ન્યૂઝ, ગીર સોમનાથ. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી નવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન મળતી રહે છે. કે યોગેન્દ્ર ભારદ્વાજ નામના એક માનસિક વ્યક્તિ હે પૂરી દુનિયામાં જગવિખ્યાત સૂફી સંત સરકાર મોઇનુદ્દીન ચિશ્તી એ તેમના વિશે અશોભનીય અને અભદ્ર ટિપ્પણી કરી છે, જે ખૂબ નિંદનીય છે અને ગંભીર બાબત છે. સરકાર ગરીબ નવાઝ એ હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ, પારસી, જૈન, બૌદ્ધ એ દરેક માટે આસ્થાનું પ્રતીક છે અને હાલમાં પણ અજમેર શરીફ તમે જાઓ તો તમને એ વાતનો અહેસાસ થાય કે બુલંદ દરવાજા માર્કેટ હોય કે ડિગ્ગી બજાર હોય, મારા હિન્દુ ભાઈઓ પોતાની દુકાન ખોલતા પહેલાં પોતાની આસ્થા પ્રગટ કરે છે અને ત્યારબાદ પોતાની રોજી રોજગાર કમાવવા માટે નીકળે છે. અને આવા યોગેશ ભારદ્વાજ જેવા વ્યક્તિઓ આ દેશની અને રાજ્યની શાંતિ ડોળવાનો પ્રયાસ કરે છે તો તેના પર ખૂબ કડક કાર્યવાહી થવી જોઈએ અને તેને કાયદાનું ભાન થવું જોઈએ. થોડાક સમય પહેલાં મુફ્તી સલમાન અઝહરી સાહેબે એક નહીં જેવો શબ્દ બોલેલું હતું અને તેમને કાયદાની પ્રક્રિયામાંથી પસાર થવું પડી રહ્યું છે. અમે કાયદા અને ન્યાયતંત્રમાં આંધ્રો વિશ્વાસ રાખીએ છીએ. હાલ મુફ્તી સાહેબ છે એ પાસા હેઠળ છે, પણ ભારતનો એક સ્વર્ણ ઇતિહાસ છે અને મને એક ભારતીય મુસ્લિમ, અમને સૌને એક ભારતીય મુસ્લિમ હોવાનું ગર્વ છે કે જ્યારે 1857નું વિપ્લવ થયું ત્યારે મેરઠથી લઈ અને દિલ્હી સુધી જેટલા જાર હતા તે તમામ પર કારી મુફ્તી હાફિઝ અને આલિમની લટકાવી દીધા હતા એમને. પણ એ મુસલમાનો ત્યારે પણ કોઈપણ જાતનો ડર રાખ્યા વગર નિર્ભર આઝાદીની લડાઈ લડી અને આ દેશને આઝાદ કરવામાં સૌથી મોટું જો કોઈ રોલ ભજવેલું હોય મુસલમાનોમાં તો એ મુસ્લિમ ધર્મગુરુઓનું છે. અને આજે પણ ઇન્ડિયા ગેટ ઉપર જે 85,000 નામ છે તેમાંથી 60,000થી વધુ નામ એ મુસલમાનોના છે અને એ મુસલમાનોમાં પણ હાફિઝ છે, આલિમ છે, કારી છે અને મુફ્તી છે. તો મારી ગુજરાત સરકારને વિનંતી છે કે યોગેશ ભારદ્વાજ ઉપર ખૂબ કડક કાર્યવાહી થાય અને મૌલાના સલમાન અઝહરી ઉપર પાસામાંથી તેમને રાહત આપવામાં આવે તેવી તમામ મુસ્લિમો વતી હું લાગણી વ્યક્ત કરું છું. અને ખામોશી કહીં તુમે બુઝદિલ ના કર દે જબ જરૂરત હો બોલા કરો, ખામોશી કહીં તુમે બુઝદિલ ના કર દે જબ જરૂરત હો બોલા કરો, જી હુજૂરી ઓર ગુલામી છોડકર ઇન્સાનિયત કે લીએ ભી મુંહ ખોલા કરો. જય હિન્દ.